વેલકમ વિદ્યાર્થી મિત્રો વેવ ઓપ્ટિક્સ ફોર જીડબલ્યુ એન નીટનું સેશન વન આજે આપણે શરૂ કરીએ છીએ તો આપણે આગળ જોયું હતું કે કિરણ પ્રકાશ શાસ્ત્ર એ તરંગ પ્રકાશ શાસ્ત્રનો એક ખાસ કિસ્સો છે કે તરંગ પ્રકાશ શાસ્ત્રની અમુક ઘટનાઓ જેવી કે પરાવર્તન વક્રીભવન જેવી ઘટનાઓને તમે કિરણ સ્વરૂપે ભૂમિતિની મદદથી સહેલાઈથી સમજાવી શકો છો પણ આ જ ઘટનાને જો તરંગ સ્વરૂપે સમજાવી હોય તો થોડું વિકટ બને છે જે આપણે થિયરીમાં સમજી ગયા તો તરંગ પ્રકાશશાસ્ત્રમાં સૌથી પહેલો કન્સેપ્ટ આવે છે તરંગ અગ્રનો યાદ રાખજો કિરણ પ્રકાશશાસ્ત્રમાં આ અરીસો હોય અને અરીસાની સામે કોઈ પણ વસ્તુ મૂકી હોય બિંદુવત વસ્તુ હોય અથવા રેખીય વસ્તુ ચાલો રેખીય વસ્તુ લઈએ તો એનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા બે કિરણોની જરૂર પડે સામાન્ય રીતે જે જ્ઞાત ગુણધર્મો ધરાવતા કિરણોનો આપણે ઉપયોગ કરીએ છીએ એક કિરણ પેરેક્સીલ લઈએ તો ધારો અંતર્ગુળ અરીસા પરથી પરાવર્તન પામે તો એફમાંથી પસાર થાય અને બીજું આપણે એફમાંથી પસાર થતું લઈએ તો એ પેરેક્સેલ બની જાય બંને કિરણોનું પ્રતિબિંબ મતલબ કે બંને કિરણો એડેસ પાસે ભેગા થાય અને એનું પ્રતિબિંબ એડેસ રચે આ આપણે ભણી ગયા હતા તો કિરણ પ્રકાશ શાસ્ત્ર માત્ર પ્રતિબિંબનું સ્થાન એની સાથે સંકળાયેલું છે તરંગ પ્રકાશ શાસ્ત્રનાથી આગળ સ્ટેપ વધીને તીવ્રતા સાથે સંકળાયેલું છે કે ભાઈ પ્રતિબિંબની તીવ્રતા કેટલી હશે તો જ્યારે પણ આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ કરીએ ને ત્યારે એક કિરણ કે બે કિરણને આપણે ધ્યાનમાં લેતા નથી અહીંયા આપણે સમગ્ર ઉદ્ગમમાંથી ઉસર્જાતા કે પરાવર્તન પામતા બધા જ તરંગોનો આપણે એક સાથે અભ્યાસ કરવાનો હોય આથી અહીંયા એક તરંગ અગ્ર નામની વિભાવના કન્સેપ્ટ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તરંગ અગ્ર શું છે તો કે સમાન કળામાં દોલન કરતા કણો હવે કણો ક્યારે યાંત્રિક તરંગોના કિસ્સામાં મતલબ કે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય ત્યાં કણો શબ્દ આપણે લખીશું કે બિંદુઓ તો બિંદુઓ ક્યાં આવશે બિનયાંત્રિક તરંગોના કિસ્સામાં મતલબ કે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા ન હોય તો આવા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે તરંગ અગ્ર કહીએ છીએ તો તરંગ અગ્ર અને લંબ તરંગ અગ્ર અને અને તરંગ પ્રસરણની દિશા સૂચવતી કાલ્પનિક રેખાને આપણે કિરણ કહીએ છીએ હવે રેખાને કિરણ બોલવું એની કરતાં વધારે સારું મેં એમ લખ્યું છે નહીંતર મેટ્સ વરા બૂમ પાડે ઓ ભાઈ રેખા એના બબ્બે મોડા હોય કિરણને એક જ મોડું હોય પણ તેમ છતાં આપણા ગુજરાત બોર્ડની બુકમાં રેખાને કિરણ કીધું છે તો સમજી લો તરંગ અગ્રને લમ તરંગ અગ્ર નામનું જે પૃષ્ઠ છે એને લમ અને તરંગ પ્રસરણની દિશામાં આપણે કિરણો રાખીએ છીએ વધારે ગૂંચવતો નથી સિમ્પલ એક વસ્તુ સમજાવું છું સમજો એક ઉદ્ગમ ઉદગમ એસ છે એસમાંથી ઉઠસળ જઈને ત્રિપરિમાણમાં સમાંગ અને સમદિગર્મી માધ્યમમાં પ્રસરતા બધા જ તરંગો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે તો તમે કલ્પના કરો કે એસથી એક સરખા અંતરે આવેલા તમામ બિંદુઓ વિચારો તો એસને કેન્દ્ર તરીકે લઈ દોરેલી એક ગોળાકાર સપાટીનો તમને અનુભવ થશે આ ગોળાકાર સપાટી એવી છે કે જ્યાં એસમાંથી ઉત્સર્જાયેલા બધા તરંગો જો માધ્યમ સમાંગ અને સમદિગધર્મી હોય મતલબ કે બધી જ દિશામાં માધ્યમના ગુણધર્મો સરખા હોય આ મીડિયમ તો આપણે એમ બોલીશું કે આ બધા જ બિંદુઓએ એક સરખા સમયમાં તરંગો પ્રસરે છે બધા જ તરંગો એક સરખા સમયમાં અહીંયા પહોંચે છે મતલબ કે આ બધા બિંદુઓ પાસે ડિસ્ટર્બન્સ વિક્ષોભ એકસાથે થયો આ બધા જ બિંદુઓ એક સાથે દોલનો શરૂ કરવાની તૈયારીમાં છે તો આ બધા જ બિંદુઓ સમાન કળામાં દોલન કરતા બિંદુઓ છે અથવા કણો છે તો આમાંથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ છે તેને તરંગ અગ્ર કહીશું તો આવું તરંગ અગ્ર કયું શેપ બન્યું ગોળાકાર અને આપણે જ્યારે બોલતા હતા કે ભાઈ બિંદુવત ઉદ્ગમ હોય તો કિરણો ત્રિજ્યાવર્તી હોય તો ત્રિજ્યા અને આ ગોળાકાર પૃષ્ઠ પરસ્પર કેવા આવેલા એ લંબ આમ કિરણો સ્થાનિક રીતે તરંગની સપ તરંગ અગ્રની સપાટીને કેવા હશે લંબ હશે સ્થાનિક રીતે તરંગ અગ્રની સપાટીને શું હશે લંબ હશે તો અહીં કિરણો ત્રિજ્યાવર્તી હોય છે તો હવે આપણે શું સમજીશું આ ચેપ્ટરમાં શું સમજીશું એસ ઉદ્ગમ છે જેવું તમે પ્રકાશ ઉદ્ગમ ઓન કરો છો એટલે આવા ગોળાકાર તરંગ અગ્રોનું નિર્માણ શરૂ થાય છે અને માધ્યમમાં સતત આગળ વધતા જોવા મળે છે જે રીતે સ્થિર પાણીમાં પથ્થર નાખીને જે કુંડાળાને તમે પ્રસરતા જોયા છે સેમ આ રીતે ગોળાકાર તરંગ અગ્રોને માધ્યમમાં આગળ વધતા જોવાના છે તો બિંદુવત ઉદગમ કિરણો ત્રિજ્યાવર્તી તરંગ અગ્રો ગોળાકાર બીજું નળાકાર તરંગ અગ્ર ટ્યુબલાઇટ જેવું મીડિયમ જુઓ આ માધ્યમમાંથી ઉડસર જાય ત્રિપરિમાણમાં સમાંગ અને સમ દિગ્ધર્મી માધ્યમમાં આગળ વધતા તરંગો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે પરિણામે આ બધા જ બિંદુઓ પાસે મતલબ કે ઉદગમથી એક સરખા અંતર આવેલા દરેક બિંદુઓ પાસે તરંગો એક સરખા સમયમાં પ્રસરે છે આથી આ બધા જ બિંદુઓ એક સાથે દોલનો શરૂ કરવાની તૈયારીમાં આવી જાય છે આ બધા બિંદુઓને સમાવતું એક કાલ્પનિક પૃષ્ઠ દોરો તો એક નળાકાર આકૃતિ ધારણ થશે આમ ઉદ્ગમ રેખીય માધ્યમ સમાંગ અને સમદિગ્ધર્મ તો બનતા જે તરંગ અગ્રહો છે એ નળાકાર હશે અહીંયા પણ આપણે એમ સમજીશું કે ભાઈ ટ્યુબલાઇટ ઓન થઈ સૌથી પહેલાં એક આ તરંગગ્રહ ઉત્પન્ન થયું અને ક્રમશઃ એની સાઇઝ વધવા લાગી જેમ જેમ તરંગો આગળ વધવા લાગ્યા એની સાઇઝ વધવા લાગી ચાલ અહીંયા પણ તમે એક જે કિરણો લો છે કિરણો ત્રિજ્યાની દિશામાં હશે ચલો તો કિરણો ત્રિજ્યાવર્તી બે શક્યતા શક્યતા નંબર એક ગોળાકારતા તરંગગ્રહ શક્યતા નંબર બે નળાકાર તરંગ કિરણો ત્રિજ્યાવર્તી ઉદ્ગમ બિંદુવત હમ ગોળાકાર તરંગ કિરણો ત્રિજ્યાવર્તી ઉદ્ગમ રેખીય તો નળાકાર તરંગ તો વિદ્યાર્થી મિત્રો આવા જ તરંગો જ્યારે ખૂબ મોટા અંતરે આગળ વધતા હોય દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે સૂર્ય બિંદુવત ઉદ્ગમ છે અને એમાંથી જે કિરણો આવે છે ત્રિજ્યાવર્તી દિશામાં જાય છે પણ જ્યારે આપણે પૃથ્વીની વાત કરીએ આપણી પૃથ્વી તો પૃથ્વી જેટલા સ્થાન માટે જો તમે આકૃતિ ચેક કરો તો આ કિરણો લગભગ કેવા થઈ જાય છે પેરેલ થઈ જાય છે આવા સંજોગોમાં જે તરંગ અગ્રહ આવશે પછી ગોળો હોય કે નળાકાર હોય આટલા સ્થાન પૂરતું એ તરંગ અગ્ર કેવું બની જશે સમતલ તો ત્રીજું છે સમતલ તરંગ અગ્ર પ્લેનર વેવ ફ્રન્ટ કે બિંદુવત કે રેખીય ઉદગમમાંથી ઉત્સર્જાયેલા તરંગો માટે ખૂબ મોટા અંતરે કિરણો સ્થાનિક રીતે સમાંતર બની જાય અને આવા તરંગોના તરંગ અગ્રો સ્થાનિક રીતે સમતલ હોય જે તે સ્થાન પૂરતા સમતલ હોય સ્થૂળ રીતે તો ગોળાકાર જ છે જેમ પૃથ્વી ગોળો છે પણ આપણે ઘર આંગણાની બહાર ઊભા રહીએ તો આપણે એક તરત નિર્ણય આપી દઈએ નાના ના પૃથ્વી તો સમતલ છે તો આપણા ઘરનું જે આંગળું છે એ આંગળું એક નાનકડો ભાગ છે અને એને એટલા ભાગ પૂરતું સમતલ ગણી શકીએ સેમ કિરણો સમાંતર હશે તરંગ અગ્રવા સમતલ હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં તરંગની ગતિને તરંગ અગ્રની ગતિ તરીકે વર્ણવીશું તરંગની ગતિને તરંગ અગ્રની ગતિ તરીકે આપણે વર્ણવીશું આગળ વધીએ તો હાઈગેન્સનો સિદ્ધાંત તો થોડો ઇતિહાસ તરફ જઈએ ન્યૂટને પ્રકાશનો કણવાદ આપેલો કે ભાઈ પ્રકાશ એ કણ સ્વરૂપે રહેલો છે ત્યારે મોટેભાગે દ્રશ્ય વિભાગના જ પ્રકાશની વાતો થતી તો ન્યૂટન એવું કીધું કે ભાઈ જુદા જુદા રંગો અનુસાર પ્રકાશના કણની જુદી જુદી સાઇઝ જોવા મળે છે અને એને આધારે એમણે એક અવલોકન આપ્યું એક નિર્ણય આપ્યો કે શૂન્યવકાશ કરતાં અન્ય માધ્યમોમાં પ્રકાશની ઝડપ વધારે હોય છે જે તમે તરત કહેશો કેસર સર તમે ખોટું બોલ્યા ના હું સાચો બોલ્યો ન્યૂટનનું બોલ્યો ન્યૂટન આવું કહેતા હતા પરંતુ ત્યારબાદ હાઈગેન્સે એમના તરંગવાદ દ્વારા ખંડન કર્યું એમણે સમજાવ્યું કે ભાઈ પ્રકાશ એ પ્રકાશને સંગત તરંગ તરીકે લીધેલા હવે મેઈન વાત પર આવીએ કે અત્યાર સુધી આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં શું જોયું તો કે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પ્રકાશને સુરેખ માર્ગે ગતિ કરતા આપણે ધાર્યા છે છીએ સુરેખ માર્ગે ગતિ કરે છે આ વખતે આપણે તરંગની ઘટનામાં હાઈગેન્સના સિદ્ધાંતમાં કેમ ભણવો પડે છે તેનું કારણ તમને આપો સમજી લો આ એક અડચણ છે અડચણ ધારો કે તમે એક કામ કરો પુઠુ લો પૂઠામાં હોલ પાળો અને ટોર્ચની મદદથી આ પૂઠાના હોલ પર પ્રકાશ આપાત કરો સ્વાભાવિક છે કે જે ભાગ અપારદર્શક છે ત્યાંથી પ્રકાશ પ્રસરી શકશે નહીં ત્યાંથી પ્રકાશ પ્રસરી શકવાનો નથી સામે દિવાલ રાખો તો તમે જોઈ શકશો શું આટલા જ ભાગમાં પ્રકાશ હશે જવાબ છે ના પ્રકાશ અહીંથી કંઈક વાંકો પણ વળતો જણાશે જે ઘટનાને અગાઉ આપણે આગળ જતા સમજીશું વિવર્તનની ઘટના જે ડબલ ઇ એડવાન્સમાં નથી બરાબર ડિફ્રેક્શનની ઘટના તો બરાબર ધ્યાન આપો આવું કેમ થયું તો કિરણ પ્રકાશશાસ્ત્રની મદદથી આ ઘટના નથી સમજાવી શકાતી તો એને આપણે સમજવા માટે તરંગ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ અને એના માટે પણ હાઈગેન્સના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ જેને હ્યુજિન્સ પણ પ્રોનાઉન્સીએશન થાય છે તો તરંગ પ્રશ્નની ઘટનામાં કોઈ ક્ષણે તરંગ અગ્રના સ્થાન અને સ્વરૂપ પરથી ત્યાર પછીના કોઈ સમયે એ તરંગ અગ્રહનું સ્થાન અને સ્વરૂપ કેવું હશે તે હાઈગેન્સના સિદ્ધાંત પરથી જાણી શકાય સમજાવ ધારો કે આકૃતિમાં એક ગોળાકાર તરંગ અગ્ર મેં આપ્યું છે એ બી ટી બરાબર શૂન્ય સમય છે તો આ તરંગના પ્રસરણ દરમિયાન હવે અમુક ચોક્કસ સમય બાદ ધારો કે ટી સમય બાદ નવું તરંગ અગ્ર ક્યાં હશે અને કેવા સ્વરૂપનું હશે એ હાઈગેન્સે સમજાવ આ માટે એમણે સિદ્ધાંત શું લીધો કોઈ પણ તરંગ અગ્રપરનો દરેક કણ કે બિંદુ યાંત્રિક તરંગોના કિસ્સામાં કણ બિનયાંત્રિક તરંગોના કિસ્સામાં બિંદુ કોઈ પણ તરંગ અગ્રપરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે મતલબ કે આકૃતિમાં જુઓ તો વન ટુ થ્રી ફોર અપ ટુ નાઇન જેવા બધા બિંદુઓ સેકન્ડરી ડિસ્ટર્બન્સ તરીકે વર્તે છે સેકન્ડરી વિક્ષોભો તરીકે વર્તે અને માધ્યમમાં ગોળીય તરંગોનું ઉત્સર્જન કરે હવે ધારો કે પ્રકાશની ઝડપ ટી હોય સોરી સી હોય તો ટી સમયમાં પ્રકાશના તરંગોએ કાપેલું અંતર સીટી થાય તો કણ એકમાંથી કણ બેમાંથી કણ નવમાંથી ઉઠસર્જાયેલા બધા ગૌણ તરંગો ટી સમયમાં કેટલું અંતર કાપશે સિટી જેટલું ચાલો આવા ગૌણ તરંગોના અનુરૂપ દરેક કણને કેન્દ્ર તરીકે લો સિટીને ત્રીજા તરીકે લઈ આવા ગોળાઓ દોરો તો આ ગોળાઓને પરિસ્પર્શતું પૃષ્ઠ નવું તરંગ અગ્ર આપશે કેમ તું એકમાંથી ઉઠસાયેલા ગૌણ તરંગો જેટલા સમયમાં જેટલું અંતર કાપશે નવમાંથી ઉઠસર્જાયેલા કોણ તરંગો પણ એટલા જ સમયમાં એટલું જ અંતર કાપવાના કારણ કે માધ્યમ એનું એ જ છે તો એકથી સરખા અંતર આવેલ એક બે થી નવ જેટલા પણ બિંદુઓ છે એનાથી સરખા અંતર આવેલા દરેક બિંદુઓ પાસે દોરણોની કળા કેવી હશે સામાન અને એમાંથી પસાર થતું આવું કાલ્પનિક પૃષ્ઠ એ નવું વેવફ્રન્ટ નવા તરંગ અગ્રનું સ્થાન આપશે સાથે સાથે સ્વરૂપ પણ સમજાવશો સ્થાન ક્યાં તો કે મૂળ તરંગ તરંગગ્રહથી સિટી અંતરે સ્વરૂપ કેવું તો કે મૂળ તરંગ તરંગગ્રહ ગોળાકાર તો નવું તરંગ અગ્રહ પણ ગોળાકાર સેમ ચેક કરીએ સમતલ તરંગગ્રહ હતું તરંગગ્રહ પરના તરંગ એ બી પરના બધા જ બિંદુઓ સ્વયં સ્વતંત્ર એવા ઉદ્ગમ તરીકે વર્તે પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શ પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રોનું સ્થાન અને સ્વરૂપ આપે અરે પણ પ્રોબ્લેમ તો હવે આવે જેવું સિટી અંતર આ તરફ કાપે એવું સિટી અંતર આ તરફ પણ છે જ તો અહીંયા તો હાઈગેન્સના સિદ્ધાંત પરથી બે તરંગ અગ્રોની શક્યતા છે મતલબ કે પ્રકાશ આગળની વધવા સાથે સાથે પાછળ પણ વધે એવું નહીં કે પ્રકાશ કોઈ પણ તરંગ હું બોલું છું આગળ વધવાની સાથે સાથે પાછળ પણ વધતો જાય તો આમ હાઈગેન્સના સિદ્ધાંત પરથી આપણને બે તરંગ અગ્રોની પ્રાપ્તિ થાય છે જે શક્ય નથી તો એ જ એની મર્યાદા છે તો હાઈગેન્સના સિદ્ધાંતની મર્યાદા શું તો એના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રહની ગતિની દિશા જાણી શકાતી નથી તો વ્હાઇટ અને કિર્ચોફ નામના વૈજ્ઞાનિકોએ આવું સમજાવ્યું કે આ મૂળ તરંગ પ્રસરણની દિશા છે હવે આ મૂળ તરંગ પર રહેલો સેકન્ડરી સોર્સ ગૌણ વિક્ષોભ ઉત્પન્ન કરનાર ગૌણ ઉદગમ છે ચાલો હવે આ જેવું સેકન્ડરી સોર્સ પોતાનામાંથી ગોળાકાર ગોળ તરંગોનું ઉત્સર્જન કરે તો એની જુદી જુદી દિશામાં તીવ્રતા કેટલી ધારો કે ઠીટા ખૂણે તીવ્રતા કેટલી આ આપણી મૂળ તીવ્રતાને આપણે આઈ ઝીરો ગણીએ તો આ તીવ્રતા કેટલી તો એ માટે વ્હાઈટ અને કિર્ચોફે સમજાવ્યું કે આ તીવ્રતા વન પ્લસ કોસ ઠીટા વય ઉપર આધાર રાખે છે સેકન્ડરી વેવલેટ્સ મતલબ ગોણ તરંગો છે એની ઠીટા ખૂણે તીવ્રતા વન પ્લસ કોસ થીટા ઉપર આધાર રાખે સ્વાભાવિક છે કે મૂળ તરંગ પ્રસરણની દિશામાં ઠીટા બરાબર ઝીરો થાય તો ઠીટા ઝીરો કોસ ઝીરો વન થાય તો આ દિશામાં સેકન્ડરી વેવની ઇન્ટેન્સિટી તીવ્રતા મેક્સિમમ બન્સ પણ જેના માટે ઠીટા ઇઝ ઇક્વલ ટુ પાય થશે મતલબ કે મૂળ તરંગ પ્રસરણની વિરુદ્ધ દિશામાં ઠીટા બરાબર પાઇ થતા સેકન્ડરી સોર્સની તીવ્રતા ઝીરો થશે આમ જો તમારું તરંગ પ્રસરણની દિશા તમને આપી દીધી હોય કે ભાઈ તરંગ આમ પ્રસરી રહ્યું છે તો આ આપણું સાચું તરંગ અગ્ર આ તરંગ અગ્રહને આપણે ગણી શકીશું નહીં કારણ કે આના માટે તીવ્રતા શૂન્ય છે સેમ સળંગ રેખા વડે બનાવેલું જે તરંગ અગ્ર છે એ વન બી વન સાચું છે જે તૂટક રેખાવાળું હેટું બીટું જે છે એ સાચું નથી કારણ કે ત્યાં તીવ્રતા શૂન્ય થાય છે તો આઈગેન્સના સિદ્ધાંતની જે મર્યાદા હતી એની મદદથી તરંગ અગ્રહની ગતિની દિશા જાણી શકાતી નથી એમાં સુધારો કોણે દાખલ કર્યો વોટ અને કિરચોફે વિદ્યાર્થી મિત્રો હવે આવે છે સુસંબ ઉદ્ગમો સુસંબદ્ધ કોહેરન્ટ સોર્સીસ તો સમાન કળામાં દોલન કરતા અથવા જેમના દોલનોની કળાનો તફાવત અચળ રહેતો હોય તો તેવા ઉદ્ગમોને સુસંબધ ઉદ્ગમો કહે છે એક જ તરંગ અગ્ર પરના ગૌણ ઉદગમો પણ સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય કેમ એક જ તરંગ અગ્ર પરના દરેક કણ કે બિંદુઓના દુલણોની કળા કેવી છે સમાન છે કારણ કે તેમની વચ્ચેનો કળા તફાવત ત્યાં શૂન્ય છે તો પહેલામાં પહેલો તો આપણે એ જોઈએ કે સુસંબદ્ધ ઉદ્ગમો કેવા હશે તો મેં તમને અહીંયા બે તરંગોના સમીકરણ આપ્યા છે ચેક કરો સાઇન કે કોસાઇનની અંદરનું જે પદ હોય એને આપણે ફેઝ કળા કહીએ છીએ બંને ઉદ્ગમો માટે એમના કંપ વિસ્તાર અલગ અલગ છે પણ કળા કેવી છે સરખી છે તો કળા તફાવત શું થાય શૂન્ય શું સંબદ્ધ ઉદગમ અથવા જો તમને આવું આપ્યું હોય ઓમેગાટી પ્લસ કે એક્સ પ્લસ થર્ટી ઓમેગાટી પ્લસ કે એક્સ પ્લસ સિક્સટી તો આ બંને વચ્ચેનો તફાવત શું થશે થર્ટી ડિગ્રીનો જે સમય પર આધારિત નહીં હશે સમય ગમે એટલો બદલાય દર વખતે કળા તફાવત થર્ટી ડિગ્રી જેટલો અચળ હશે તો આવા ઉદગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય આવા ઉદ્ગમોમાં બંનેના દોલોને એક સરખા આવટકાળથી થતા હોય એમની આવૃત્તિ સરખી હોય ચલો હવે આપણે જે ઘટના ભણવાના છે એ વ્યક્તિકરણ પણ એ ભણતા પહેલા સંપાદપણાના સિદ્ધાંતને સમજીએ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન જ્યારે માધ્યમનો કોઈ કણ કે બિંદુ બે કે તેથી વધારે વિક્ષોભોની અસર હેઠળ આવે વિક્ષોભો ઘણા પ્રકારના હોય યાંત્રિક બિનયાંત્રિક યાંત્રિક તરંગોમાં ઉદભવેલા વિક્ષોભની અસર હેઠળ કણનું સ્થાનાંતર થાય બિનયાંત્રિક તરંગોના કિસ્સામાં જે તે બિંદુ પાસે વેક્ટર ઈ અને વેક્ટર બી ના દોલનો થાય મતલબ કે જ્યારે માધ્યમનો કોઈ કણ કે બિંદુ બે કે તેથી વધારે વિક્ષોભોની અસર હેઠળ આવે ત્યારે પરિણામી વિક્ષોપ તે દરેક તરંગો વડે ઉદભવતા સ્વતંત્ર વિક્ષોભોના સરીસ સરવાળા બરાબર હોય આપણે સ્થાનાંતરના સંદર્ભમાં આ વ્યાખ્યા જે આપણું ચેપ્ટર હતું વેવ મોશન એમાં આપણે ભણેલા ત્યાં વિક્ષોભ શું કરાવે પ્રત્યેક કણને સ્થાનાંતર આપે અહીંયા હું વિક્ષોભ શબ્દ વ્યાપક વ્યાખ્યા મેં આપે છે સંપાત સિદ્ધાંતને વ્યાપક રીતે મેં લખ્યો છે એટલે સ્થાનાંતર શબ્દને બદલે મેં વિક્ષોભ શબ્દ વાપર્યો છે ધ્યાન આપજો ચલો બે હાર્મોનિક તરંગોનું સંપાતીકરણ આપણે સમજીએ સેમ કંઈ નવું નથી તો મેં જ્યારે પણ વેવ ઓપ્ટિક્સ ભણો ને તો એ પહેલાં વેવ મોશન જે મેં આગળ ભણાવ્યું છે વેવ મોશનનો એક વખત અભ્યાસ કરજો તમને ખૂબ સહેલું લાગશે પેલું યાંત્રિક તરંગોનો કિસ્સો હતો બિનયાંત્રિક તરંગોનો પણ સમજૂતી બંનેની સરખી જ ધારો કે બે હાર્મોનિક તરંગો સાયનિસોઇડલ વેવ કહેવાય કે જેમના સમીકરણ એક્સ વન ઓફ ટી એ વન સાઇન ઓમેગાટી એક્સ ટુ ઓફ ટી એ ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ છે બે તરંગ આપ્યા છે હવે તેમના પરિણામી તરંગ સમીકરણ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ ટી સંપાદપણાના સિદ્ધાંત મુજબ એક્સ વન ઓફ ટી પ્લસ એક્સ ટુ ઓફ ટી તો પરિણામી તરંગનું સમીકરણ કંઈક આવું પડે છે એ સાઈન ઓમેગાટી પ્લસ આલ્ફા તો એક્ચુલી આ શું છે તમને સમજાવી દો આપણે ફેઝરની રીત ભણેલા તો એક્સ વન સાઈન ઓમેગાટી સમજી લો આ સંદર્ભ દિશા છે હવે ઓમેગાટી જેટલા ખૂણે એક્સ વનને ને ફેઝર દોરો ફેઝર એટલે તીર દોરવાનું છે સદીશ દોરવાના છે અત્યારે સામાન્ય બુદ્ધિ વાપરજો સદીશ તરીકે લઈશું હવે આ સદીશના તીરની લંબાઈ કંપ વિસ્તાર જેટલી લેવાની તો યોગ્ય સ્કેલ માપ લો એવરને દર્શાવો કેટલા ખૂણે દર્શાવો ઓમેગાટી ચાલો બીજું જે છે સ્થાનાંતરનો ફેઝર દોરવાનો છે ઓમેગાટી પ્લસ ફાઈ ખૂણે તો એકચ્યુઅલી આ ઓમેગાટી હતું એમાં ફાઈ ઉમેરી દો કે એટલું મૂલ્યનો ફેઝર દોર તો આ જે પરિણામી હશે ને આ બેના સંપાટીકરણથી મળતા પરિણામી તરંગનો આ કંપ વિસ્તાર હશે મહત્તમ મૂલ્ય હશે સ્પષ્ટ છે કે બંને ફેઝર વચ્ચેનો ખૂણો ફાઈ થશે તો પરિણામી સદીશ માટે જે રીતે લખતા તે જ રીતે અહીંયા પરિણામી સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય અથવા કંપ વિસ્તાર અંડર રૂટ એ વન સ્ક્વેર પ્લસ એ ટુ સ્ક્વેર પ્લસ ટુ એ વન એ ટુ કોસ ફાઈ ફાઈ એમની વચ્ચેનો ખૂણો છે અને ટેન આલ્ફા તો સબાચારની રીતમાં આપણે ભણેલા સબાચાની રીતમાં આપણે આમ ભણતા હતા એ વન એ ટુ બંને વચ્ચેનો ખૂણો ફાઈ સમાચ પૂર્ણ કરો તો આ પરિણામીનો ખૂણો ધારો કે આપણે આલ્ફા લીધો છે ચાલો તમને ખ્યાલ હશે આપણને એ ટુ આ ફાય તો આ અંતર એ ટુ કોઝ ફાય એ ટુ સાઇન ફાય

થ્રી સાઇન ઓમેગાટી પ્લસ ફોર કોસ ઓમેગાટી વિદ્યાર્થી મિત્રો કોસ ઓમેગાટી તો સાઇન ઓમેગાટી પ્લસ પાઇ બાઈ આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે કળા તફોર કેટલો છે પાઈ બાઈ ટુ તો અહીંયા ફાઈવ બરાબર પાઇ બાય થશે ચલો પરિણામી તરંગનું સમીકરણ શું હશે તો ત્રણ અને ચાર તેનું મહત્તમ મૂલ્ય ધારો કે આઈએમ આપણે લઈ લઈએ પરિણામી જે ફેઝર બનવાનો અથવા પરિણામી જે વિક્ષોભાવવાનો હાર્મોનિક વિધિઓનો સરવાળો છે પરિણામી હાર્મોનિક વિધિનું મહત્તમ મૂલ્ય જે આવવાનું તે આઈએમ સાઈન ઓમિગાટી પ્લસ આલ્ફા જ્યાં આઈ એમ બરાબર અંડરુપ થ્રી સ્ક્વેર પ્લસ ફોર સ્ક્વેર પ્લસ ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ ફોર બંને વચ્ચેના ખૂણાની કો સાઇન તો ખૂણો કેટલો છે બંને વચ્ચેનો ફાઈ બાય ટુ કોસ ફાઈ બાય ટુ ઝીરો તો આઈએમ

વિદ્યાર્થી મિત્રો આપણે જે ઘટના ભણવા જઈ રહ્યા છે એ ઘટના છે વ્યક્તિકરણ ઇન્ટરફેરન્સ તો બે કે તેથી વધુ તરંગોના સંપાતિકરણને લીધે નિપતતી ભૌતિક અસરને વ્યક્તિકરણ કહે છે યાંત્રિક તરંગોના કિસ્સામાં હું બોલતા હોઉં ને તમે પણ બોલતા હો અને જે નોઈઝ સર્જાય છે એક પ્રકારનું વ્યતિકરણ છે તો આપણે પ્રકાશના કિસ્સામાં વ્યતિકરણની ઘટના જે જોઈએ છે તે સમજવાના છે જે જોઈએ છે દ્રશ્ય વિભાગ માટે તે આપણે સમજવાના છે તો આજે માત્ર એની ગણિતીય ચર્ચા કરીશું અને ચેપ્ટરનો સૌથી અગત્યનો ટૉપિક વાયડીએસી યંગ્સ ડબલ સ્લીટ એક્સપેરિમેન્ટ યંગનો બે સ્લીટનો પ્રયોગ અને તેનું વિશ્લેષણ દાખલાઓ સહિત આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું તો ધ્યાન રાખજો ધારો કે બે ઉદગમો એસ વન અને એસ ટુ જે સુસંબદ્ધ ઉદ્ગમો છે એમાંથી ઉછસળ જાયને માધ્યમના કોઈ બિંદુ પાસે સંપાદ થતા તરંગો વાય વન ઇઝ ઇક્વલ ટુ એ વન સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ વન અને વાય ટુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ ટુ સાઇન ઉમેગા ટી પ્લસ કે એક્સ ટુ છે સ્પષ્ટ છે કે સંપાદપણાના સિદ્ધાંત મુજબ परिणामी विक्षोभन समीकरण इक्वल टू वाय वन प्लस वाय टू ए वन साइन ओमेगा प्लस के एक्स वन प्लस ए टू साइन ओमेगा प्लस के एक्स टू तो आ बरंगों वे कड़ा तफावत के कड़ा अंदर नहींषर खूण तो ओमेगा प्लस के एक्स टू माइनस उमेगा प्लस के एक्स वन ओमेगा कट थी जैसे કારણ કે સુસંબદ્ધ ઉદ્ગમો છે ઓમેગા સરખી હોવી જોઈએ મેં હમણાં જ કીધું તો કે એક્સ ટુ માઇનસ એક્સ વન ચલો ફાઈને આપણે કીધું કળા તફાવત કે એટલે ટુપાઈ બાય લેમડા તમે જાણો છો પ્રસરણ અચળાંક અથવા તરંગ સદીશ અથવા કોણીય તરંગ સંખ્યા જેને આપણે કે વડે દર્શાવીએ છીએ ટૂંપાઈ બાય લેમડા ઇન ધ બ્રેકેટ એક્સ ટુ માઇનસ એક્સ વન એક્સ ટુ માઇનસ એક્સ વન અંતરનો તફાવત છે જેને આપણે પથ તફાવત કહીશું અને ફાઈ કળા તફાવત તો કળા તફાવત ઇઝ ઇક્વલ ટુ ટુ પાય પેલું એક પરિણામ આપણને મળ્યું વિદ્યાર્થી મિત્રો પરિણામ એ તરંગનો કંપ વિસ્તાર શોધવાના છે તો હણા જ ભણી ગયા મુજબ એ ઇઝ ઇક્વલ ટુ અંડરઉટ એ વન સ્કવેર

વિદ્યાર્થી મિત્રોમાં આઈ વન અને આઈ ટુ એ ઉદગમની તીવ્રતાઓ છે જે અચળ પદો છે મેન પદ છે કોસ ફાય જે વ્યક્તિકરણ પદ તરીકે ઓળખાય આ પદને શું કહેવાય વ્યક્તિકરણ પદ ચાલો પહેલા આપણે સુસંબંધ ઉદગમો માટે જોઈએ છે તો ઓમેગા કોણી આવૃત્તિ સરખી હતી તો ધ્યાન રાખજો આ સમીકરણમાં મારે મહત્તમ તીવ્રતા જોઈતી હોય તો આઈ વન આઈ ટુ બંને અચળ છે તો કોસ ફાઈવનું મૂલ્ય મહત્તમ કરવું પડે કોસનું કોસ ફાઈવનું મોટામાં મોટું મૂલ્ય વન છે તો જ્યારે કોસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ વન થાય ત્યારે આઈ બરાબર આઈ મેક્સિમમ થાય આ સ્થિતિમાં આપેલ બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાયું છે તેમ કહેવાય તો કોસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ વન तो फाइज इक्वल टू टू एन पाई हसे बिकॉज़ कॉस जीरो वन बायोलॉजी वाला कॉस पाई माइनस वन ध्यान आज कॉस टू पाई पाछू वन तो जितना जी पाई कॉस जीरो कॉस टू पाई कॉस फोर पाई કોસ સિક્સ પાય બધા યુગ્મ પાય એનો આન્સર આવશે વન તો મેં શું કર્યું યુગ્મ સંખ્યાને ટુ એન વડે દર્શાવીએ છીએ તો જ્યાં ફાઇવ બરાબર ટુ એન પાય થાય ત્યાં કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વન અને તેથી તીવ્રતા મેક્સિમમ થાય ચલો ફાઇવ બરાબર ટુ એન પાય એને કળા તફાવત કહીશું પણ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ કળા તફાવત ઇઝ ઇક્વલ ટુ ટુ પાય બાય લેમડા पथ तफावत डेल्टा एक्स तो टू पाई बाय लैमड़ा इंटू डेल्टा एक्स टू एन पाई टू पाई कट तो डेल्टा एक्स इज इक्वल टू तो एन लैमड़ा एन इज इक्वल टू तो जीरो वन टू थ्री वगैरह हम आ बिंदु पास तीव्रता शू थी हो तो कॉस फाइव वन थी गय तो वन प्लस आई टू तो प्लस टू अंडर रूट आई वन आई टू त्रिपदी तरीके लखी तो अंडर रूट एक्स वन प्लस अंडर रूट एक्स टू होल स्क्वेर આમાં પણ જો તીવ્રતા સરખી હોય તો વિદ્યાર્થી મિત્રો શું થશે આઈ વન પ્લસ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ હોય તો આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ફોર આઈ થશે અને એ મેક્સિમમ એ વન પ્લસ એ ટુ થશે અને એમાં પણ જો એ વન બરાબર એ ટુ બરાબર એ હોય ને તો એ મેક્સિમમ ટુ એ થશે આ લેખની રીતે સમજાવ આપણું પહેલું ઉદ્ગમ બીજું ઉદ્ગમ પહેલા માટે તમને આવું સાયર આકારનું વેવ આપ્યું છે બંનેની દોલણની કળા સમાન લઉં છું તો બીજા તરંગ માટેનો આ લેખ આપું છું ચાલો ધ્યાન આપજો આનો કંપ વિસ્તાર એવાન આનો હેટુ છે જરા બંને સુપર થાય એકબીજા પર સંપાત થાય તો વિદ્યાર્થી મિત્રો જ્યાં શૃંગ સાથે શૃંગ મળે ત્યાં કંપ વિસ્તાર એ વન પ્લસ એ ટુ જ્યાં ગર્ત સાથે ગર્ત મળે ત્યાં પણ એ વન પ્લસ એ ટુ તો કઈ ભૌતિક ઘટના સંપાતિકરણની કઈ ભૌતિક ઘટના સહાયક વ્યતિકરણમાં જોવા મળી શૃંગ સાથે શૃંગ ગર્ત સાથે ગર્ત અને તેથી પરિણામ સ્વરૂપ ત્યાં તીવ્રતા મહત્તમ બની ગઈ ચાલો વિનાશક વ્યતિકરણ તો કે જે સમીકરણ આપણું એક છે તેમાં કોસ ફાઈ બરાબર જો માઇનસ વન લઈ લો તો આઈ વન પ્લસ આઈ ટૂટો અચળ છે તો એમાંથી બાદ થતી કિંમત મહત્તમ બને તો આઈ મિનિમમ બને તો કોસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન લેતા આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ મિનિમમ થાય અને આ સ્થિતિમાં આપેલ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાયું છે તેમ કહેવાય ચાલો કોસ ફાઈ માઇનસ વન તો તમને ખબર કોસ પાય કોસ થ્રી પાય કોસ ફાઈવ પાય વન થ્રી ફાઈવ તો ટુ એન માઇનસ વન એકી સંખ્યા છે તો ફાય ઇઝ ઇક્વલ ટુ ટુ એન માઇનસ વન ઇન્ટુ પાય થાય ગળી બુકમાં ટુ એન પ્લસ વન પણ આપ્યા છે પણ આપણે ટુ એન માઇનસ વન જ રાખીશું તમે મારી પ્રમાણે જ વર્તજો તો આ બિંદુએ પરિણામી પ્ર તીવ્રતા મિનિમમ થશે અને તે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાતું રચાય છે તેમ કહેવાશે ચલો ફાય ઇઝ ઇક્વલ ટુ ટુ પાય બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એન માઇનસ વન ઇન્ટુ પાય તો પતફાવટ ડેલ્ટા એક્સ તો પાય કટ થશે ટુ એન માઇનસ વન લેમડા બાય ટુ વેર એન ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી તો આઈ મિનિમમ શું મળશે આઈ વન પ્લસ આઈ ટુ માઇનસ ટુ અંડર રૂટ આઈ વન આઈ ટુ તો અંડર રૂટ આઈ વન માઇનસ અંડર રૂટ આઈ ટુ હોલ સ્ક્વેર જો આઈ વન બરાબર આઈ ટુ બરાબર આઈ હોય તો આઈ મિનિમમ બરાબર શું થાય ઝીરો બીજું એ મિનિમમ તો અહીંયા શું થશે ફરી પાછા જોઈએ ધ્યાન આપજો આપણું પહેલું તરંગ આ બીજું તરંગ પહેલા તરંગનો કંપ વિસ્તાર એ વન છે તો પહેલાનું શૃંગ જ્યાં રચાય ને ત્યાં બીજાનું ગર્ત રચાય છે જ્યાં ગર્ત રચાય પહેલાનું ત્યાં શૃંગ રચાય છે આ બંનેથી જે પરિણામી તરંગ મળશે ને તે આવું હશે એના દોલનનો કંપ વિસ્તાર શું આવશે એ વન માઇનસ એટલું હશે ધ્યાન આપજો અહીંયા પરિણામી તીવ્રતા શૂન્ય થઈ પણ ક્યારે જો આઈ વન બરાબર આઈ ટુ હોય ત્યારે બીજું ન્યૂનતમ કંપ વિસ્તાર એ વન માઇનસ એ ટુ અહીંયા મળવાનું અને જો એ વન બરાબર એ ટુ બરાબર એ હોય તો એ મિનિમમ શૂન્ય થશે મતલબ કે આવા બિંદુઓ પાસે જ્યારે પ્રકાશ આપાત થશે તો તેમની વચ્ચે વિનાશક વ્યતિકરણ રચા હતા પરિણામી કંપ વિસ્તાર ત્યાં શૂન્ય થતા તીવ્રતા પણ શૂન્ય થશે આમ સ્પષ્ટ છે કે આઈ મેક્સિમમ પણ આઈ મિનિમમ અંડરઉટ આઈ વન પ્લસ અંડરઉટ આઈ ટુ હોલ સ્કવેર અપન અંડરઉટ આઈ વન માઇનસ અંડરઉટ આઈ ટુ હોલ સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રને યાદ રાખવાનો ફાયદો છે ઘણા પ્રશ્નો આની પર આધારિત પૂછાયા છે દાખલા તરીકે જોઈએ બે સુસંબંધ ઉદગમો માટે ઉછસળજાતા બે તરંગોની તીવ્રતાઓનો ગુણોત્તર ફોર જેમ વન છે તો તેમના સંપાટીકરણને લીધે મળતી મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર શોધો તો એ આઈ વન બાય આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર બાય વન છે બસ તો આઈ મેક્સિમમ આપવાનું આઈ મિનિમમ પણ તમને આઈ વન બાય આઈ ટુ આપ્યા છે બે રીતે કરી શકો આઈ વન બાય ફોર આઈ ટુ બાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ધારો કે

પ્લસ વન ટુ માઇનસ વન તો આ મેક્સિમમ પણ આ મિનિમમ ઇઝિકવલ ટુ શું આવશે નાય ચાલો સમાન કળામાં દોલન કરતા ન હોય અથવા જેમના દોલનોની કળાનો તફાવત અચળ ન હોય તો તેવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે વિદ્યાર્થી મિત્રો આ સંજોગોમાં જે પરિણામી તીવ્રતાનું સૂત્ર છે એમાં જે કોસ નું પદ છે ને એ સમય આધારિત બની જશે અને આનું જ્યારે તમે સરેરાશ મૂલ્ય લેશો તો જવાબ શું આવશે શૂન્ય તો તીવ્રતા શું આવશે આઈ વન પ્લસ આઈ ટુ આથી આપણે એમ કહી શકીએ કે આવા ઉદગમોને લીધે મધ્યમમાં કોઈ પણ બિંદુ પાસે મળતી પરિણામી તીવ્રતા દરેક તરંગોની સ્વતંત્ર તીવ્રતાના સરવાળા બરાબર થાય આવા ઉદગમો માટે ઓમેગા વન ઇઝ નોટ ઇક્વલ ટુ ઓમેગા ટુ હશે દોલનોની આવૃત્તિ સરખી હશે નહીં પરિણામે કળાનો તફાવત કે કળા કળા સમાન ન થાય અને કળાનો તફાવત અચળ જળવાઈ પણ ન રહે હવે જે સમીકરણ એક આપણે લખ્યું આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ હંડ્રેડ આઈ વન આઈ ટુ કોસ ફાઈ एम अपने आई वन बराबर आई टू बराबर आई झीरो ली मतलब कि बनने उदगमों की तीव्रता सरखी ली तो आई झीरो प्लस आई झीरो टू आई प्लस टू हंड्रेड आई झीरो इंटू आई चलो टू आई झीरो कॉमन वन प्लस कॉस फाइव बायोलॉजी वाला वन प्लस कॉस फाइव टू कॉस स्क्वेर फाइव बाय टू तो फोर आई जीरो कोस स्क्वेर फाइव बाय टू तो आई इज इक्वल टू आई

જ્યારે તમે ફાઈ બરાબર પાય લેશો તો કોસ્કર ફાઈ બાય ટુ ઝીરો થતાં તીવ્રતા બંને વખતે ઝીરો થશે આમ તીવ્રતાની વહેંચણી કરતાં તમને આ રીતનો એક આલેખ મળશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યતિકરણ એની ફક્ત મેથેમેટિકલ ડિસ્કશન લીધી છે પણ આ જ વ્યક્તિકરણને આપણે નેક્સ્ટ સેશનમાં વાયડીએસી પ્રયોગ દ્વારા એનો વ્યવહારિક ક્યાં અનુભવ થાય છે તેનો આપણે અભ્યાસ કરીશું ચાલો તો આશા રાખો તમને જો સેશન ગમ્યું હોય તો તમે લાઈક કરશો ચાલો ભગ શુદ્ધ અંતકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માગણી કરું છું અને કરતો રહીશ કે હે ભગવાન મારા વિદ્યાર્થીઓને હંમેશા ખુશ રાખજો એમને કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ છો ગુડ બાય ટેક કેર ગોડ બ્લેસ યુ ફાઈનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ